કોન્ટ્રાક્ટર અને તંત્રની ઢોળ બેદરકારીને લીધે સુથોડા ગામની હાલત કફોડી બની. આમોદ તાલુકાના સુથોડરા ગામેથી વડોદરાથી મુંબઈ એક્સપ્રેસ પસાર થઈ રહ્યો છે તો જે સમયે એક્સપ્રેસ હાઈવેનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું તે સમયે ગામ લોકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો અને જ્યારે કોન્ટ્રાક્ટરો દ્વારા તંત્ર, સરપંચ અને ગામના તલાટીની મિલીભગતના કારણે ગેરકાયદેસર રીતે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો અને રોડનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું. તેમ છતાં ગામ લોકોએ કોન્ટ્રાક્ટરો સાથે વાટાઘાટો કરવામાં આવી હતી અને ગામ લોકોએ કોન્ટ્રાક્ટરોને કહેવામાં આવ્યું હતું કે અમારા ગામમાંથી જે રોડ પસાર થાય છે તેનું કામ તમે ચોક્કસ રીતે કરો, પણ ગામના અંતરમાં તમે ચોક્કસ રીતે મોટું નાળું તથા મોટા ભૂંગળા રાખશો જેથી ચોમાસાનું પાણી ભરાઈ ન રહે. તો તે સમયે કોન્ટ્રાક્ટરે આમાં હા મિલાવી કામ શરૂ કરી દીધું હતું, પરંતુ કોન્ટ્રાક્ટરોએ પોતાની મનમાની અને દાદાગીરી ચલાવી રોડની આજુબાજુ કે નીચે કોઈ ભૂંગળા કે નાળાનો સમાવેશ કરવામાં આવ્યો નથી, જેના કારણે લગાતાર બે દિવસ વરસાદ પડવાથી આખા ગામમાં પાણી ભરાઈ ગયું છે અને ખેતરોમાં પણ પુષ્કળ પ્રમાણમાં પાણી ભરાઈ ગયું છે. હજુ તો ચોમાસું શરૂ થયું છે અને તંત્રની બેદરકારીનો શિકાર બનેલ આ ગામમાં એટલી બધી મુશ્કેલીઓ પડી રહી છે કે ગામમાં જવાનો જે મુખ્ય રસ્તાઓ છે તે પણ બંધ થઈ ગયેલ છે અને ખેતરોનો પાક પણ તરવા લાગ્યો છે. એટલું જ નહીં, રોડનું કામ કરવામાં જે માટીનો ઉપયોગ કરવામાં આવેલ છે તે માટી ગામમાંથી જ ખોદવામાં આવે છે અને તે પણ કોન્ટ્રાક્ટરો દ્વારા ગેરકાયદેસર રીતે માટી ખોદકામ કરવામાં આવે છે. માટીનું ખોદકામ એટલી બધી ગેરકાયદેસર રીતે ખોદવામાં આવ્યું છે કે જમીનની 30-35 ફૂટ ઊંડું માટીનું ખોદકામ કરવામાં આવ્યું છે, જેના કારણે જમીનમાંથી પાણી પણ નીકળી ગયું છે. જ્યારે આ તમામ બાબતની જાણ અને ચર્ચા ગામના લાગતા તલાટી સાહેબ સાથે કરી તો તેઓ જાતે અને ઓન ભ્રષ્ટાચારીમાં ફસાયેલ હોય તેવો વ્યવહાર કરવામાં આવ્યો હતો અને તલાટી સાહેબ દ્વારા એટલી બધી અભદ્ર ભાષામાં જવાબ આપવામાં આવ્યો હતો કે જો તમે અમારી જગ્યા ઉપર હો તો તમે પણ આવું જ કરો, એટલે તલાટી સાહેબ પણ પોતે ભ્રષ્ટાચારમાં ફસાઈ ગયા હોય તેમ જણાવવામાં આવ્યું હતું. આ તમામ પ્રકારની માહિતી ગામ લોકોએ કલેક્ટર સાહેબને લેખિતમાં આપેલ હોવા છતાં કોઈપણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી. આખરે ના છૂટકે ગામ લોકોએ ભેગા મળીને મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપ્યું હતું અને જણાવ્યું હતું કે જો વહેલી તકે અમને ન્યાય નહીં મળે તો અમે મામલતદાર કચેરીમાં ધરના પ્રદર્શન કરીશું, પરંતુ ત્યાં પણ ગામ લોકોને નિરાશા મળી હતી કારણ કે મામલતદાર સાહેબે જણાવ્યું હતું કે આ તમામ બાબતો TDO સાહેબને લાગે છે અને TDO સાહેબ જે કામને પરમિશન આપી હતી. જકવાન જાલ, ZSTV, આમોદ. પટેલ જકવાન, લોક સરકાર પ્રમુખ આછોડ, આમોદ તાલુકાના સુથોદરા ગામે બરોડાથી મુંબઈ જવા માટે એક્સપ્રેસ વે જે બને છે તે જે તે સમયે છે એક્સપ્રેસ વે બનવાનું કામ ચાલુ થયું હતું અને કોન્ટ્રાક્ટરો ગામ ઉપર કામ કરવા આવેલા તો ગામ લોકોએ કોન્ટ્રાક્ટરને ખુલ્લી શબ્દોમાં કીધેલું કે તમે અમારા ગામમાંથી જે રોડ પસાર થાય છે એના નીચે કાં તો આજુબાજુમાં નાળા તથા ભૂંગળાનો સમાવેશ કરશો જેથી ચોમાસાના પાણીનો નિકાલ થાય, પરંતુ કોન્ટ્રાક્ટરે પોતાની મનમાની ચલાવી પોતાની રીતે મનમરજીથી કામ કરી કોઈ નાળું કે ભૂંગળું મૂકેલ નથી, જેના લીધે આજે બે દિવસથી જે વરસાદ પડે છે તો ગામમાં પાણી ભરાઈ ગયું છે. ચોમાસાની શરૂઆતમાં પાણી ભરવાના લીધે ગામ લોકોના જે ખેતરો છે ખેતરોના પાક પાણીમાં તળવા લાગ્યા છે. ખેતર ગામ પાણીમાં છે કે પાણી ગામમાં છે તે પણ સમજ નથી પડતી. તલાટી સાહેબને વાત કરી, તલાટી સાહેબને 5-5 વખતે રૂબરૂ મુલાકાત કરી, તલાટી સાહેબ પણ ભ્રષ્ટાચારમાં ફસાયેલા છે એ જોવા મળે છે. કોન્ટ્રાક્ટરો 5-5 કોન્ટ્રાક્ટરો છે, કોઈ કોન્ટ્રાક્ટર પોતાનું કામ હડપા લેવા તૈયાર નથી. એક કોન્ટ્રાક્ટર બીજાનું નામ લે છે, બીજો ત્રીજાનું નામ લે છે. મામલતદાર સાહેબને પણ જે તે સમયે જાણ કરેલી, તેમ છતાં કોઈ પણ અધિકારીએ ત્યાં રૂબરૂ જઈ અને કામને ચેક કરેલ નથી. જેમણે માટીનું ખોદકામ કરેલું છે તે પણ ગેરકાયદેસર રીતે થયેલ છે. 30-30 ફૂટ કરતા ઊંડું ખોદકામ કરેલું છે. માટીના ખોદકામ એ રીતે કરેલું છે કે નીચેથી પાણી પણ નીકળી ગયેલું છે. મામલતદાર સાહેબ, તલાટી સાહેબને જાણ કરેલી, તેમ છતાં અધિકારીઓએ કોઈ પગલાં લીધા નથી. આજે મામલતદાર સાહેબને આવેદન પત્ર આપેલું છે ગામ લોકોએ ભેગા થઈને, અને જો ટૂંક સમયમાં એનું નિરાકરણ નહીં આવે તો અમે મામલતદાર કચેરી પર ધરણા પ્રદર્શન કરીશું અને કલેક્ટર સાહેબનું પણ ધ્યાન દોરવાનું